नमस्कार विद्यार्थी मित्रों, इंग्लिश पाठशाला यूट्यूब चैनल पर आप सर्वनो हार्दिक स्वागत है। आज आप खूबज महत्व टॉपिक ईमेल राइटिंग अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों, धोरण 9 में ईमेल राइटिंग है तो जाए धोरण 9 10 11 ने 12 एट के धोरण 10 और धोरण 12 में है ईमेल राइटिंग खूबज महत्व है कारण के 5 मार्क्स में है पूछाय। तो आज આપણે છે તેનો અભ્યાસ કરીશું। તો સૌપ્રથમ છે તે આ રીતે સૂચના એક્ઝામ આપેલી હશે કે પુનિત પટેલ રાઇટ્સ ઓન ઈમેલ ટુ ચિરાગ શેઠ ઓન સીપી પટેલ 123@gmail.com આસ્કિંગ ફોર હિઝ એડવાઇસ ટુ ટેક આર્ટ્સ ઓર સાયન્સ સ્ટ્રીમ આફ્ટર પાસિંગ એક્ઝામિનેશન। અહીંયા વિદ્યાર્થી મિત્રો, હંમેશા છે ને આપણે યાદ એ રાખવાનું છે કે જ્યારે પણ કોઈ પણ એક્ઝામ હોય ત્યારે તમારે ઈમેલ રાઇટિંગમાં જે પણ કોઈ સૂચના આપેલી હોય ને તેમાં જે વ્યક્તિનું નામ પહેલાં આપેલું હોય ને એ થઈ જાય છે ફ્રોમ, એ ખાસ યાદ રાખવાનું। એટલે કે જે વ્યક્તિનું નામ સૌ પ્રથમ આપેલું હોય તે વ્યક્તિ ઈમેલ લખનાર છે। અહીંયા શું આપેલું છે કે પુનિત પટેલ રાઇટ્સ, એટલે લખનાર કોણ છે તો કે પુનિત પટેલ। ત્યાર પછી બીજા વ્યક્તિનું નામ હોય તો તે આવશે ઈમેલ મેળવનાર। અહીંયા છે પુનિત પટેલ, પુનિત પટેલ રાઇટ્સ ઓન ઈમેલ એટલે કે પુનિત પટેલ છે તે ઈમેલ લખનાર છે। ત્યાર પછી છે ઓન ઈમેલ ટુ ચિરાગ શેઠ, હવે ચિરાગ શેઠ છે તેને ઈમેલ મોકલશે, પરંતુ અહીંયા છે તો ચિરાગ શેઠનું ઈમેલ આઈડી આપેલું છે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ cppatel123@gmail.com। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઈમેલ આઈડી આપેલો છે એટલે આપણે લખવાની જરૂર નથી, બટ એક્ઝામમાં છે તે ક્યારેક ઈમેલ આઈડી આપતા હોતા નથી તો આપણે જે વ્યક્તિનું નામ આપેલું હોય, મેન્શન કરેલું હોય તે વ્યક્તિનું ઈમેલ આઈડી બનાવી નાખવાનું, બરાબર છે? તો સૌ પ્રથમ ફોર્મમાં આવશે punitpatel@gmail.com, ત્યારબાદ ટુ તો આપેલું જ છે cppatel123@gmail.com। અહીંયા એક gmail.com સ્પેલિંગમાં મિસ્ટેક છે, gmail આવે છે, ડબલ એ નથી આવતું, સોરી એક મિસ્ટેક થઈ ગયો છે। ત્યાર પછી આવશે ડેટ, તો ડેટ છે તે કોઈ પણ આપણે લખી શકીએ છીએ, દિવસે તમે પેપર આપવા બેઠા હોય તે દિવસે ડેટ છે લખી નાખવાનો, અહીંયા છે 13 ઓગસ્ટ 2023। ત્યારબાદ છે તો કે ભાઈ ઈમેલનો વિષય શું છે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આસ્કિંગ ફોર હિઝ એડવાઇસ ટુ ટેક આર્ટ્સ ઓર સાયન્સ સ્ટ્રીમ આફ્ટર પાસિંગ એક્ઝામિનેશન, એટલે કે ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા પછી આર્ટ્સ કે સાયન્સ કયું સ્ટ્રીમ એટલે કે કયો પ્રવાહ રાખો, સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ, તે એડવાઇસ આપતો ઈમેલ છે તે એનો વિષય છે, બરાબર? તો સબ્જેક્ટમાં આવશે એડવાઇસ ટુ ટેક આર્ટ્સ ઓર સાયન્સ સ્ટ્રીમ, એટલે કે સામાન્ય પ્રવાહ કે વિજ્ઞાન પ્રવાહ રાખવા બદલની સલાહ આપતો જે વિષય છે તે છે, બરાબર? ઈમેલ લખે છે કોણ, તો કે પુનિત પટેલ। કોને લખે છે, તો કે તેના મિત્ર ચિરાગ શેઠને। તો ચિરાગને ઈમેલ લખે છે એટલે આવશે ડિયર ચિરાગ અથવા તો ડિયર ફ્રેન્ડ પણ લખી શકીએ છીએ। આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ટેક યોર એડવાઇસ, એટલે કે હું આ ઈમેલ લખું છું અને તને સલાહ આપું છું કે વેધર ટુ ટેક આર્ટ્સ ઓર સાયન્સ આફ્ટર પાસિંગ SSC બોર્ડ એક્ઝામિનેશન। હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ને, પુનિત પટેલ છે એ ઈમેલ લખે છે, બરાબર? પુનિત પટેલ છે તે તેના મિત્ર ચિરાગ શેઠને ઈમેલ લખે છે, પુનિત પટેલ ધોરણ 10ની એક્ઝામ આપી અને પાસ થઈ ગયો, તો હવે આગળ છે તે તેને આર્ટ્સ એટલે આર્ટ્સ રાખવું કે સાયન્સ રાખવું તે પોતે કન્ફ્યુઝ છે, એટલા માટે તેના મિત્રને છે તે પૂછે છે કે મારે કયો પ્રવાહ છે તે પસંદ કરવો જોઈએ। આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ટેક યોર એડવાઇસ વેધર ટુ ટેક આર્ટ્સ ઓર સાયન્સ આફ્ટર પાસિંગ SSC બોર્ડ એક્ઝામિનેશન, એટલે કે હું આ ઈમેલ તને લખું છું અને તારી સલાહ લેવા માગું છું કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મારે આર્ટ્સ રાખવું જોઈએ કે સાયન્સ રાખવું જોઈએ। માય ફ્રેન્ડ્સ આસ્ક મી ટુ ગો ફોર આર્ટ્સ, એટલે મારા મિત્રો છે તે મને આર્ટ્સમાં જવા માટેનું કહે છે અને સૂચન કરે છે, બટ માય પેરેન્ટ આસ્ક મી ટુ ટેક સાયન્સ, પરંતુ મારા જે માતા પિતા છે તે મને સાયન્સ લેવાનું કહે છે। આઈ એમ ટોટલી કન્ફ્યુઝ, હું ખૂબ જ મૂંઝવણમાં છું, એન્ડ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ ટુ ડૂ, અને હું શું નિર્ણય કરું અથવા તો હું શું સમજી શકું, કયો ફિલ્ડમાં જાઉં, સાયન્સ રાખું કે આર્ટ્સ રાખું તે હું સમજી શકું તેમ નથી।
આઈ વિશ યુ વુડ હેલ્પ મી ટુ ચૂઝ અ બેટર ઓપ્શન સો દેટ આઈ કેન હેવ અ બ્રાઇટ ફ્યુચર. એટલે કે હું એવી ઈચ્છા રાખું છું કે તું મને મદદ કર અને કોઈપણ એક સારો જે પ્રવાહ છે તે પ્રવાહ પસંદ કરવા મદદ કર, જેથી કરી અને મારું જે ફ્યુચર એટલે કે મારું ભવિષ્ય છે તે ઉજ્જવળ થઈ શકે. આઈ એમ વેઇટિંગ ફોર યોર મેઇલ, એટલે કે હું તારો રિપ્લાય જે મેઇલ આવે તેની હું રાહ જોઈશ. ગીવ માય રિગાર્ડ્સ ટુ યોર ફેમિલી, એટલે કે તારા પરિવારના છે તે મારા વંદન કરજે. યોર લવિંગલી પુનિત પટેલ. તો વિદ્યાર્થી મિત્રો, ઈમેલ છે ને એ ખૂબ જ સરળ છે. 5 માર્ક્સમાં ઈમેલ છે તે પૂછાય છે, જેમાં 2 ફ્રોમ સબ્જેક્ટ અને ડેટના છે તે 2 માર્ક્સ છે. ત્યાર પછી જે પેરેગ્રાફ આપણે કે જે કંઈ સંબોધન કરીએ જે સબ્જેક્ટ રિલેટેડ પેરેગ્રાફ છે તેના 2 માર્ક્સ છે, અને લાસ્ટમાં જે વ્યક્તિ ઈમેલ લખે છે તેનું નામ છે તેનો 1 માર્ક્સ છે. આ રીતે કદ ટોટલ 5 માર્ક્સ છે તે બોર્ડની એક્ઝામમાં ઈમેલ પૂછાય છે. અને આ રીતે છે તે પેપર ચેકિંગમાં જે પેપર તપાસે છે તે આ રીતે છે તે માર્ક્સ ગણાય છે. એટલે સૌ પ્રથમ છે તે કોણ વ્યક્તિ ઈમેલ કરે છે અને કોને કરે છે, અને ખાસ યાદ રાખવા જેવા બાબત છે, કારણ કે વિદ્યાર્થીઓ મોટાભાગે આમાં ભૂલ કરે છે. એટલે આપણે યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે કે જે કોઈ પણ નામ પહેલાં હોય ને તે વ્યક્તિ ઈમેલ લખનાર હોય. અહીંયા પુનિત પટેલ છે, બરાબર. તો સૌ પ્રથમ છે તે આપણે ફોર્મ લેવાનું. પછી હા, એ ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ કન્ફ્યુઝન હોય છે કે સર ટુ લખવું પહેલાં કે ફોર્મ લખવું. તો હંમેશા છે ગ્રામરમાં કે કોઈ પણ જગ્યાએ વોટ એવર ટુ લખેલું હોય, ફોર્મ લખેલું હોય, તમારે સરળ યાદ રાખવું હોય અને ઈમેલ ફોર્મેટમાં ભૂલ ન કરી તો સૌ પ્રથમ તમારે ફોર્મ જ લખવાનું. શા માટે? તો તમે જો અહીંયા સૂચના આપેલી છે કે પુનિત પટેલ રાઇટ્સ, બરાબર. તો ફોર્મ લખશો ને તમે એટલે જે વ્યક્તિનું નામ પહેલાં આવે ને એ આપણને ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિ ઈમેલ લખનાર છે. નહીંતર શું થાય કે એક્ઝામ સમય છે તે કન્ફ્યુઝ થાય કે પુનિત ઈમેલ લખે છે કે ચિરાગ લખે છે, કોને લખે છે. હવે એમાં મિસ્ટેક થાય એટલે સ્વાભાવિક છે કે આખો ઈમેલ ખોટો પડે. એટલે સૌ પ્રથમ છે ને ફોર્મ જ લખવાનું. ફોર્મ લખશો એટલે જે વ્યક્તિનું નામ પહેલાં આવે લખી નાખવાનું. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે ફોર્મ લીધું, પછી પુનિત પટેલ @gmail.com, બરાબર. તો આપણને ખ્યાલ આવી ગયો કે ભાઈ પુનિત પટેલ છે ઈમેલ લખનાર છે, બરાબર. ત્યાર પછી કોને લખે છે, તો કે બીજું નામ આવે એને, બીજું નામ છે ચિરાગ શેઠ, બરાબર. ચિરાગ શેઠનું ઈમેલ આઈડી આપેલું છે એટલા માટે આપણે 2માં લખ્યું cppatel123@gmail.com. પરંતુ ઇનકેસ એક્ઝામમાં જો cppatel@123 ન આપેલું હોય તો આપણે સામાન્ય રીતે chiragshet@gmail.com જઈ લખી નાખવાનું, બરાબર. ત્યાર પછી ડેટ છે ને એ કમ્પલસરી નથી, એટલે કે ફરજિયાત નથી, ઓપ્શનલ છે. એટલે આપણે જે દિવસે એક્ઝામ આપતા હોય તે દિવસે ડેટ છે તે લખી શકાય. અમુક ઈમેલમાં છે તે ડેટની જરૂરિયાત આવશ્યકતા હોય છે તો ત્યાં કમ્પલસરી છે, પણ આ ઈમેલમાં કમ્પલસરી નથી. પરંતુ આપણે છે તો ઓપ્શનલ છે તો રીતે આપણે ડેટ છે તે લખી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ છે સબ્જેક્ટ, તો કે એડવાઇસ ટુ ટેક આર્ટ્સ ઓર સાયન્સ સ્ટ્રીમ. હવે ખબર કેવી રીતના પડે કે વિષય કયો છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પુનિત પટેલ રાઇટ્સ એન ઈમેલ ટુ ચિરાગ શેઠ ઓન cppatel123@gmail.com આસ્કિંગ ફોર, ફોર પછી જે શબ્દ હોય અથવા તો ફોર પછી જે વાક્ય હોય ને તે થઈ જશે આપણું સબ્જેક્ટ. અહીંયા છે કે એડવાઇસ ટુ ટેક આર્ટ્સ ઓર સાયન્સ સ્ટ્રીમ, બરાબર. તો આ થઈ ગયું આપણું સબ્જેક્ટ. ત્યાર પછી ડિયર ફ્રેન્ડ અથવા તો ડિયર ચિરાગ, ટુમાં જે વ્યક્તિનું નામ લખેલું હોય ને ત્યાં આપણે લઈ લેવાનું. ડિયર ફ્રેન્ડ પણ લખી શકીએ છીએ અને ડિયર ચિરાગ પર લખી શકે. ત્યાર પછી આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ, અને પછી જે કોઈ પણ સબ્જેક્ટ રિલેટેડ આપણે જે વાક્ય હોય છે તે વાક્ય લખી, અને લાસ્ટમાં, લાસ્ટમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સર કોનું નામ આવે. જે વ્યક્તિનું નામ સૌ પ્રથમ આપણે લખેલું હોય ફોર્મમાં તે વ્યક્તિનું નામ છે તે આપણે લખવાનું. અહીંયા છે પુનિત પટેલ, તો યોર લવિંગલી પુનિત પટેલ, બરાબર. ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો ઈમેલ, કેમ કે અત્યારના સમયમાં મોસ્ટ ઓફ લોકો છે તે ઈમેલનો ઉપયોગ કરે છે, અને તમારે છે તે ઈમેલનો ઉપયોગ તમે લોકો પણ કરતા હશો. પરંતુ આપણે એક્ઝામમાં છે તે ઈમેલ રાઇટિંગ પેપરમાં હોય છે, અધરવાઇઝ આપણે મોબાઈલમાં ઈમેલ કરતા હોઈએ છીએ મિત્રોને અથવા તો સગા સંબંધીઓને, ઓફિશિયલ છે, સ્કૂલમાં છે. પરંતુ આપણે બોર્ડની એક્ઝામમાં છે તે ઈમેલ લખવાનો હોય છે. તો
આ વિદ્યાર્થી મિત્રો ઈમેલ રાઇટિંગ છે, જે ફોર્મેટ છે તે ખૂબ જ સરળ છે, દરેક વિદ્યાર્થીઓ છે તે આ રીતે ફોર્મેટ યાદ રાખશો તો એક્ઝામમાં ક્યારેય પણ તમારે ઈમેલ રાઇટિંગમાં માર્ક કપાવવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. કારણ કે ફ્રોમ ટુ ને સબ્જેક્ટ છે તે આપણે યાદ રાખી લઈએ છીએ, બરાબર. ત્યાર પછી કોણ વ્યક્તિ ઈમેલ લખે છે, કોને લખે છે, અને જે સબ્જેક્ટ છે તે સબ્જેક્ટને રિલેટેડ 4-5 સેન્ટેન્સીસ લખો, એટલે આરામથી તમારે વિદ્યાર્થી મિત્રો 4-5 માર્ક્સ છે તે મળવા પાત્ર છે. કોઈ પણ વિદ્યાર્થીને કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. થેન્ક યુ ફોર વોચિંગ ઇંગ્લિશ પાઠશાળા.